ધાનેરા વહીવટીતંત્ર દ્વારા મોન્સૂન અને કોવિડ આ બંને બાબતોને ધ્યાને લઈ અગમચેતીના ભાગરૂપે કામ શરૂ કર્યું છે. બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા શહેર 5 વર્ષના સમયગાળામાં 2 વાર પૂર હોનારતનો ભોગ બની ચૂક્યું છે. વર્ષ 2015 અને વર્ષ 2017 આ 2 વર્ષને ધાનેરાની જનતા ભૂલે તેમ નથી. રેલ નદીના પાણીએ ધાનેરા શહેર તેમજ તાલુકાના ગામોમાં રીતસરનો વિનાશ ફેર્યો હતો. ત્યારે વર્ષ 2020માં પણ ચોમાસાના પૂર્વે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર દ્વારા પૂર નિયંત્રણ કામગીરી શરૂ કરી છે. ધાનેરા શહેરમાં કઈ કઈ જગ્યા ઉપરથી રેલ નદીના પાણી પસાર થાય છે અને ધાનેરાનો કયો કયો વિસ્તાર ડૂબમાં છે આ બાબતે આજે ધાનેરા શહેરમાં SDRFની કંપનીના 75 જવાનો સાથે મોકડ્રીલ યોજાયું હતું. સતત 2 વાર પૂરહોનારતના પગલે ધાનેરા વહીવટી તંત્ર પૂર્વ નિર્ધારિત આયોજનના ભાગરૂપે પહેલેથી જ SDRFની ટુકડીને પૂરના પાણી બાબતે જાણકારી અપાઈ રહી છે. ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડી, ચીફ ઓફિસર SM અંસારી સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સુપરવાઇઝર રામભાઈ સોલંકીએ આજે ધાનેરાના વિવિધ વિસ્તારોમાં પહોંચી SDRFની ટુકડીને પૂરના પાણી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ધાનેરા ઉસ્પાલિયાના તળાવ નજીક રેલ નદીનું પાણી આવે છે તે જગ્યા વિશેની માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ આ કાફલો ધાનેરાની રેલ નદી ઉપર પહોંચ્યો હતો. રાજસ્થાન રાજ્ય તરફથી આવતી આ નદીના પાણી ધાનેરા શહેરમાં કઈ દિશામાંથી આવે છે તે બાબતે માહિતી અપાઈ હતી. ત્યારબાદ પૂર આવે ત્યારે ધાનેરાના રહેણાંક વિસ્તારમાં નેનાવા રોડ ઉપર જે રીતે લોકો ફસાઈ જાય છે તે કેમ ફસાઈ જાય છે તેવી ઘટનાઓ ભવિષ્યમાં બને તો આ વિસ્તારમાં ફસાયેલા લોકો કયા કયા રસ્તા ઉપરથી બહાર નીકળવા તે અંગે માહિતી આપવામાં આવી હતી. આજે SDRFના સેનાપતિ અજીત વસાવા, DYSP BM ચૌધરી સહિતના અધિકારીઓએ પણ ધાનેરા શહેરમાં ક્યાં ક્યાં પાણીનો ભરાવ થાય છે તે બાબતે માહિતી મેળવી અને એક નક્કર પ્લાન બનાવ્યો હતો. પૂર હોનારત સામે ધાનેરા વહીવટીતંત્ર અત્યારથી જ સજ્જ બની ગયું છે. ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર સાથેની ખાસ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે COVID-19ની સાથે મોન્સૂન છે એટલે તકેદારીના ભાગરૂપે હાલથી કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે. સાથે સાથે લોકોનું સ્થળાંતર કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલે કે કોરોના સાથે વરસાદ કે પછી પૂર હોનારા તમામ આફત સામે લડવા ધાનેરા વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મોન્સૂન 2020માં જે પૂર નિયંત્રણ અંગેની કામગીરીના ભાગરૂપે આજે SDRFની કંપનીએ મુલાકાત લીધી હતી. જે વલનરેબલ પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સની રૂબરૂ મુલાકાત લઈને કંપનીના જે જવાનો છે તેમને અવગત કરાયા છે અને જે વિસ્તારો ડૂબમાં જાય છે તે વિસ્તારોથી પણ એમને ફેમિલિયર કર્યા છે. ઉપરાંત જે સ્થળાંતર માટેની જે સુરક્ષિત જગ્યાઓ છે તેની પણ જાણકારીથી તેમને અવગત કરાવ્યા છે. આ ઉપરાંત જે તમામ વિભાગના અધિકારીઓએ પોતાના કન્ટિન્જન્સી પ્લાન બનાવ્યા છે અને એ પ્લાનની સમીક્ષાના ભાગરૂપે એક બેઠક નું આયોજન પણ પ્રાંત અધિકારી શ્રીની કચેરીમાં અમારી કચેરીમાં થયેલ હતું અને તેમના તમામ પ્લાનની સમીક્ષા પણ કરવામાં આવી છે. તમામ વિભાગોએ જે પ્રિપેરેટરી એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝ પણ લગભગ પૂર્ણ કરી લીધી છે. એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે મામલતદાર કચેરી ખાતે કે જ્યાં કોઈપણ વિષય હોય તો તેને રિપોર્ટ કરી શકાય અને ત્યાંથી બધી જગ્યાએ મોનિટરિંગ અને સમીક્ષા પણ કરી શકાય. આ ઉપરાંત આ વખતના મોન્સૂનમાં કોવિડ પ્લસ મોન્સૂન આ 2 બાબતો ભેગી થાય છે એટલે બંને બાબતોને ધ્યાને રાખીને સ્થળાંતર માટેના જે જગ્યાઓ છે તે વધારવામાં આવી છે. ઉપરાંત જો સ્થળાંતર કરવાના થાય તો અગાઉ જે અનુભવ થયેલા છે તે અનુભવના આધારે માસ્કની જરૂરિયાતને એ બધું પણ એસેસમેન્ટ કરવામાં આવ્યું છે. એટલે તમામ બાબતો ધ્યાને રાખી અને પ્રિપેરેટરી એક્ટિવિટીઝ હાલ કરવામાં આવી